वापी जीआईडीसी विस्तार में जेटको द्वारा रूपया 21.44 करोड़ खर्चे 66 केवी जीआईडीसी लाइन नंबर 1 अने 2 में 3 किलोमीटर तेमज थर्ड अने फोर्थ फेज में 2 किलोमीटर मळी कुल 5 किलोमीटर ओवरहेड वीच लाइन ने अंडरग्राउंड केबलिंग में कन्वर्ट करवाना प्रोजेक्ट नु खातमुहूर्त राज्यना मंत्री कनुभाई देसाईना हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપીના બ્યુટિફિકેશન અને સલામતી માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। શેટકોની અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી મે સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસિડેન્સ એરિયામાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું આયોજન કરાશે। બિલખાડી હાઇવે સુધી સંપૂર્ણ રીતે લાઇનિંગ મે સુધીમાં પૂર્ણ થઈ જશે। તેમજ વાપી ગોવિંદા 4 રસ્તાથી VIA 4 રસ્તાથી બિલખાડી સુધી લાઇનિંગ થઈ જશે તો ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થશે। વાપી ઔદ્યોગિક વસાહત એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સમગ્ર એશિયામાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને આ એસ્ટેટના ઉદ્યોગપતિઓએ સમય સમયે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનેકવિધ વિકાસના કામો કર્યા અને સરકાર સાથે રહીને પણ ઘણા બધા લોકહિતના કામો કર્યા છે અને એના અનુસંધાને જ્યારે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ સાથે રહીને કામ કરે છે એનું પરિણામ સુંદર રીતે મળે જ છે। આ જે લાઇન છે એ વાપીના બ્યુટિફિકેશન અને સલામતી માટે ખતરારૂપ હતી અને એની વારંવાર રજૂઆત કરતાં ફક્ત એક લાઇન હટાવવામાં આવી હતી। હવે ફરીથી રજૂઆત કરતાં સરકારે નિર્ણય લઈને જેટકોએ અને ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટના ખાસ કરીને રાજીવ ગુપ્તા સાહેબનો પણ આપણે આભાર માનીએ કે એમણે વાપીને એક સૌથી ઉપયોગી વસાહત તરીકે જોઈને એના બ્યુટિફિકેશન માટે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો અને સલામતીના ભાગરૂપે પણ આ પ્રોજેક્ટ જરૂરી હતો અને આ કામ સંપૂર્ણ રીતે મે સુધીમાં પૂર્ણ થશે તેવી મને ચોક્કસ ખાતરી છે। એ અંગેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આપણને બિલખાડીનો જે બીજો પ્રશ્ન હતો ફેઝ 1 પૂરો થયા પછી બીજો ફેઝ પણ આપણે લગભગ જૂન સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખી રહ્યા છે। 22 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે અને કામ હવે ટૂંક સમયમાં શરૂ થશે એટલે આ પણ એક બહુ સુંદર કામગીરી થશે કે આપણને વોટર લોગિંગનો કોઈ પ્રશ્ન આવશે નહીં। એ જ રીતે વાપી શહેરનું જે પાણી આવે છે એ VIA 4 રસ્તાથી બિલખાડી સુધી સીધું નીકળી જાય એ માટે પણ એક સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનનું મંજૂર થયું છે લગભગ 30 કરોડના ખર્ચે। જેટકોની 66 કેવી વાપી GIDC 1 & 2 ડબલ સર્કિટ લાઇન છે અને 66 કેવી વાપી GIDC થર્ડ ફેઝ અને ફોર્થ ફેઝ એ એક ડબલ સર્કિટ લાઇન છે। એ બંનેને અત્યારે GIDC એરિયામાં જે ઓવરહેડ ટાવર છે એને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છે। બંને લાઇન મળીને આશરે 5 કિલોમીટરની લેન્થ છે એ ઓવરહેડ કાઢીને અમે અંડરગ્રાઉન્ડ કરીએ છીએ આશરે 22-24 કરોડના ખર્ચે જેને લીધે જે ઓવરહેડ લાઇન નીકળી જવાથી અંડરગ્રાઉન્ડ થવાથી જે જગ્યા ખુલ્લી થશે અને એક્સિડન્ટનો કે જે GIDC ને ઇશ્યુઝ હતા એ બધા એના રિઝોલ્વ થઈ જશે અને લગભગ 2-2.5 મહિનામાં અમે આ લાઇનનું કામ પતાવી દઈશું। પી મુનસિફ એડિશનલ ચીફ એન્જિનિયર જેટકો ભર